नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने आरटीई एडमिशन 2021-22 विषय की माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो टॉपिक। आरटीई एडमिशन 2021-22 वर्ष माटेनी एडमिशननी प्रक्रिया शुरू थई गई छे। तो तमारा बाळकने प्राइवेट स्कूलमां मफतमां शिक्षण अपावा माटे आरटीई हेठळ फॉर्म भरवानुं शुरू थई गयेल छे, तो तेमां फॉर्म भरी लेवा विनंती। तो आपणे विडियोमां जोईशुं के फॉर्म कई वेबसाइट पर भरवुं, तेना माटे कया कया डॉक्युमेंट जोईशे अने फॉर्म भरवानी छेल्ली तारीख कई छे, ते अंगेनी संपूर्ण माहिती आ वीडियो में आपणे मेळवीशुं। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने आरटीई एडमिशन 2021-22 अन्वयनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे जाहेरात जोता जईए। आरटीई एक्ट 2009 अन्वये शैक्षणिक वर्ष 2021-22 में नबळा अने वंचित जूथना बाळकोने विनामूल्ये धोरण 1 में प्रवेशनी जाहेरात। तो मित्रों, जे विनामूल्ये शिक्षण माटे आरटीई એક્ટ 2009 અન્વયે છે તે જે પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં કેટલીક જગ્યાઓ અનામત રાખવામાં આવે છે અને તેમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। તો આપણે તેની વિગત જોતા જઈએ તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1)(ક) હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2021 રોજ 5 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલી અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બનશે। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 અન્વયે જે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ છે તેમાં 25% મુજબની વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકો છે તેમના માટે અનામત રાખેલ છે, તો તેમાં પ્રવેશ આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે। તો હવે આપણે તેનો અગ્રતાક્રમ જોઈએ કે તેમાં કયા અગ્રતાક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવશે। તો તેમાં ક્રમ નંબર 1 ઉપર છે અનાથ બાળક, ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ક્રમ નંબર 3 ઉપર છે બાળગૃહના બાળકો, ક્રમ નંબર 4 ઉપર છે બાળમજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, ક્રમ નંબર 5 ઉપર છે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલસી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે એઆરટી એન્ટી રેટ્રોવાયરલ થેરપીની સારવાર લેતા બાળકો, ક્રમ નંબર 7 ઉપર છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો, ક્રમ નંબર 8 ઉપર છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, ક્રમ નંબર 9 ઉપર છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, ક્રમ નંબર 10 ઉપર છે 0-20 આંક ધરાવતા તમામ કેટેગરીના એસસી એસટી એસઈબીસી જનરલ તથા અન્ય એ તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, ક્રમ નંબર 11 ઉપર છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી તથા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના બાળકો, ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 12 ઉપર છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અન્ય પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવશે। તો મિત્રો, ક્રમ નંબર 12 ઉપર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અન્ય પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના બાળકોને અગ્રતા આપવામાં આવશે, પણ તેમાંથી વિચરતી અને વિમુક્ત જાતિનાને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। ક્રમ નંબર 13 ઉપર છે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો, ત્યાર પછી અહીંયા નોંધ લખાયેલ છે અગ્રતા ક્રમ 8, 9, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં
વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ અને પ્રવેશ આપવામાં આવશે. તો મિત્રો, પ્રવેશ મેળવવા માટે છે તે બાળકના વાલીએ rte.orpgujarat.com વેબસાઇટ ઉપર જઈ અને તારીખ 25/6/2021 થી તારીખ 5/7/2021 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. તો મિત્રો, જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે તે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, rte.orpgujarat.com. આ વેબસાઇટ પર જઈ અને બાળકના વાલી છે તે પોતાના બાળક માટેનું ફોર્મ ભરી શકે છે. અને તે ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ છે 25/6/2021 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 5/7/2021. તો આ દરમિયાન જે વાલીઓ પોતાના બાળકને એડમિશન અપાવવા માગતા હોય તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી અને ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશ જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રિસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. તો મિત્રો, અગાઉ જે ફોર્મ ભરી અને જે સેન્ટર ખાતે જમા કરાવવાના આવતું હતું, પણ જે કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ અને તે રિસીવિંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા છે તે રદ કરેલી છે, એટલે કે ફોર્મ જમા કરાવવાની જરૂર રહેતી નથી. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ, આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ આવકનો દાખલો લાગુ પડતો હોય તો ત્યાં વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરવાનું રહેશે નહીં. તો તમામ વાલીઓએ ખાસ ધ્યાન રાખવું કે હવે આ ફોર્મ ભરી અને જમા કરાવવાની કોઈ જરૂર નથી, પણ તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે જરૂરી તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે અને તે ફોર્મની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. તો આમ મિત્રો, તારીખ 25/6/2021 તારીખ 5/7/2021 દરમિયાન જે વાલીઓ છે તે rte.orpgujarat.com વેબસાઇટ ઉપર જઈ અને પોતાના બાળક માટે RTE એક્ટ અન્વયે ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.